આ સમય નથી એમ ના કહો, એમ કહો કે મેનેજમેન્ટ નથી. કારણ કે સાહેબ, સમય તો બધા પાસે 24 કલાકનો જ રહેવાનો છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો વાત કરી રહ્યા છે ફરી એકવાર ડાયમંડ ઉદ્યોગની અંદર સવાલ જવાબ વિશે. અત્યારે કરંટ માર્કેટની સિચ્યુએશન તમને ખ્યાલ હશે કે ડાયમંડ બિઝનેસ છે અત્યારે થોડુંક મંદીના માહોલમાંથી નથી પસાર થઈ રહ્યું છે, પરંતુ લાસ્ટ એક વીકથી આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ છે એ ધીમે ધીમે લેવેચની ડિરેક્શનની અંદર આગળ વધી રહ્યું છે. હવે ડાયમંડ ઉદ્યોગની અંદર જેટલા પણ નવા લોકો આવે છે એ લોકોને બેઝિક આઈડિયા નથી હોતો કે રફ ડાયમંડ શું હોય છે, એની અંદર કઈ કઈ પ્રકારના રફ ડાયમંડ આવતા હોય છે, એનું મેન્યુફેક્ચરિંગની પ્રોસેસ કેવી રીતે થતી હોય છે, એની તોડફોડની પ્રોસેસ કેવી રીતે થતી હોય છે. હવે ડાયમંડ છે એ જ્યારે એનાલિસિસ કરે છે ત્યારે એ લોકોને દૂધક કેવી રીતે જોઈ એ પણ નથી ખ્યાલ આવતો, અંદરની ઇમ્પ્યોરિટીઝ કઈ હોય છે એ પણ એનું નોલેજ નથી હોતું. તો આવા બેઝિક ક્વેશ્ચન છે જે તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો, જેને રિલેટેડ આપણે પર્ટિક્યુલર વિડીયો ઇન ડેપ્થ આપણે નોલેજેબલ બનાવશું, જેથી તમને આઈડિયા આવે કે ડાયમંડ ફિલ્ડની અંદર આપણને કઈ વસ્તુ નથી આવડતી, કેવી રીતે શીખવાની છે. જો તમે નવા છો, અત્યારે ફ્રેશર છો ડાયમંડ બિઝનેસની અંદર, કોઈ પણ વસ્તુ અત્યારે તમને બેઝિક પણ નથી આવડતી, તો પણ તમે આની અંદરથી માહિતી લઈ શકો છો, થોડું ઘણું નોલેજ હશે તો તમે ગમે તે જગ્યાએ પણ અપ્લાય કરી શકો છો. તો આવી બધી જ વસ્તુ છે એને આપણે ટોટલ ડિસ્કસ કરવાનું છે. ત્યાર પછી આપણે મેન્યુઅલ માર્કિંગ છે, તો અત્યારે મેન્યુઅલ માર્કિંગના તમે જેટલા પણ કારખાના ઓફિસ જોઈ રહ્યા છો એ લોકો અત્યારે બહુ જ ઓછું કરી દીધું છે, જેનું મેઇન રીઝન એ છે કે અત્યારે આપણી પાસે ટેકનોલોજી પણ એટલી ગ્રો થઈ છે અને ઘણી એવી ટેકનોલોજી છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે ગેલેક્સી મશીન ગણાવી શકીએ કે જેની અંદર જેટલી પણ ઇમ્પ્યોરિટીઝ ડાયમંડની અંદર છે એ બધી કેચઅપ કરીને આપે છે. આપણે સારામાં સારું પ્લાનિંગ છે ડાયમંડની અંદર કરી શકીએ છીએ અને ત્યાર પછી એનું મેન્યુફેક્ચરિંગ કરીને માર્કેટની અંદર સારામાં સારી પ્રાઇસ વેલ્યુએશન, આપણે જે પણ ડાયમંડ છે એની અંદર જે ક્લેરિટી રાખવી છે એ ક્લેરિટી મેન્યુફેક્ચરિંગ કરીને માર્કેટની અંદર આપણે સેલિંગ કરી શકીએ છીએ, જે આપણને સારીમાં સારી પ્રાઇસ લિસ્ટ છે માર્કેટની અંદરથી આપે છે, સારામાં સારો પ્રોફિટ માર્જિન આપે છે, જેને કારણે અત્યારે આપણે મેન્યુઅલ માર્કિંગ છે એની ડિમાન્ડ સાવ નેશ નાબૂદ તો ના ગણી શકીએ, પરંતુ ઘણી એવી ઓછી જોઈ શકીએ છીએ. અને જે મશીનરીઝ છે, ટેકનોલોજી છે, એની ઉપર અત્યારે લોકો મેન્યુફેક્ચરિંગ લેતા ઘણા વધારે થયા છે.